आईबी ગુજરાતી પેપર નંબર 506 તમારા પ્રશ્નપત્રનું નામ છે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. તમે જેમ SY ની અંદર પેપર નંબર 305 ની અંદર જેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ભણતા હતા એમ TY ની અંદર પેપર નંબર 506 ની અંદર તમારે અર્વાચીન ગુજરાતી સાહિત્ય વિશે ભણવાનું છે. અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે 1850 થી લઈને અત્યાર સુધી જે પણ સાહિત્ય રચાયું છે તેને અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહેવામાં આવે છે. અને જેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય બે તબક્કાની અંદર વહેંચાયેલું હતું એમ અર્વાચીન ગુજરાતી સાહિત્ય ચાર યુગની અંદર વહેંચાયેલું છે. એમાંનો પહેલો યુગ છે સુધારક યુગ, બીજો પંડિત, ત્રીજો ગાંધી અને અનુગાંધી, અને ચોથો છે આધુનિક અને અનુઆધુનિક. હવે તમારે પેપર નંબર 506 ની અંદર અત્યારે જે યુગો ભણવાના છે એમાં સુધારક યુગ, પંડિત, ગાંધી અને અનુગાંધી સુધી આટલા ત્રણ યુગ, ચાર યુગ તમારે ભણવાના છે. આધુનિક અને અનુઆધુનિક તમારે સેમ 6 ની અંદર જે પેપર નંબર 606 છે એની અંદર તમારે આધુનિક અને અનુઆધુનિક ગુજરાતી સાહિત્ય એટલે કે શું, તેના સર્જકો અને તેમની કૃતિઓ, તેમના વિશે તમારે અભ્યાસક્રમમાં સિલેબસ છે. હવે તમને પહેલાં અર્વાચીન ગુજરાતી સાહિત્ય વિશે તમને માહિતી આપું તો અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે 1850થી લઈને અત્યાર સુધી જે પણ સાહિત્ય રચાયું છે તેને અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહેવામાં આવે છે. અને તમારે એકમ નંબર 1નો જે પહેલો, તમારે જો એકમ નંબર 1ની અંદર બે પ્રશ્ન છે એમાંથી બેમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમે પરીક્ષાની અંદર તૈયાર કરશો તો ચાલશે, કેમ કે બેમાંથી કોઈ પણ એક અથવાની અંદર પૂછાશે. એટલે કે તમે પહેલો પ્રશ્ન છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય વચ્ચેના ભેદક લક્ષણો જણાવો, અથવા તો આ પ્રશ્ન એ રીતે પણ પૂછાઈ શકે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય વચ્ચેના ભેદ જણાવો અથવા તફાવત જણાવો. અને આ ક્વેશ્ચનમાંથી ઇનકેસ જો તમારી એક્ઝામ ઓનલાઈન લેવાય તો આ ક્વેશ્ચનમાંથી તમારે છે ને MCQ આરામથી નીકળશે આ પેપરના, એટલે બરાબર, એટલે ધ્યાનથી સમજો. અને PPT ઉપર રજૂ કર્યો છે તો મહેરબાની કરીને છે ને તમે લખવાનું રાખજો જેથી તમને ખબર પડે કે તમે ભણો છો. હવે એમાં આપણે પ્રસ્તાવના જોઈએ તો પ્રસ્તાવનાની અંદર મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે કે શું, તમને બધાને ખબર છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે કે નરસિંહથી દયારામ સુધીનું સાહિત્ય, પણ એને બે તબક્કાની અંદર વહેંચવામાં આવેલું. પહેલો તબક્કો છે હેમચંદ્રાચાર્યથી નરસિંહ, બીજો છે નરસિંહથી દયારામ. આમ સમગ્ર જે હેમચંદ્રાચાર્યથી લઈને નરસિંહ સુધીનો જે સમયગાળો, સોરી, દયારામ સુધીનો જે સમયગાળો છે તેને આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કહીએ છીએ. અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે 1850થી લઈને અત્યાર સુધી જે પણ સાહિત્ય રચાયું તેને અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહીએ છીએ. અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય ચાર યુગની અંદર વહેંચાયેલું છે. એની અંદર જે સુધારક યુગ છે એ સુધારક યુગનો સમયગાળો 1850થી 1885નો છે. એના પછી છે પંડિત યુગ, તો પંડિત યુગનો સમયગાળો 1885થી 1915 ગાંધીજીના આગમન સુધી. એના પછી ગાંધી યુગની શરૂઆત થાય છે, તો જે ગાંધી યુગનો સમયગાળો છે એ 1915થી 1940 સુધીનો સમયગાળો, અને અનુગાંધી યુગનો જે સમયગાળો છે એ 1940થી 1945 સુધીનો સમયગાળો છે. એમાં તમારે આ પ્રશ્નની અંદર આ બધા જ પ્રશ્નના ટોપિકની ચર્ચા એ જશે, એટલે કે 1850થી લઈને 1945 સુધી જે બી સાહિત્ય રચાયું એ સાહિત્યની અંદર, અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે કે હેમચંદ્રાચાર્યથી લઈને દયારામ સુધી જે પણ સાહિત્ય રચાયું એ બંને સાહિત્ય વચ્ચેનો ભેદ આ પ્રશ્નની અંદર છે. એટલે કે 1850થી લઈને અત્યાર સુધી જે પણ સાહિત્ય રચાયું છે તેને અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહેવાય છે. અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય વચ્ચેની ભેદ, બંનેની ભિન્નતા શું છે, બંનેના તફાવતો શું છે તેના વિશે એમાંનો તમારે પહેલો મુદ્દો છે કે મૌખિક અને લેખિત સ્વરૂપે, લિખિત એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય મૌખિક અને લેખિત એટલે કે લેખન દ્વારા લખાયેલું છે. એટલે કે અને જ્યારે તમે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જુઓ છો તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કેવું છે, હસ્તલિખિત અને કંઠોપકંઠ સાહિત્ય. કેમ?
કેમ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય આપણને એ સમયગાળાની અંદર જેટલા બી સર્જકો થઈ ગયા એ બધા સર્જકોએ પોતાના હાથે લખેલું હસ્તલિખિત સ્વરૂપે અને લોકોના કંઠની અંદર સચવાયેલું છે. નરસિંહ મીરાના જે પદો છે, નરસિંહના પ્રભાત્યા છે, પ્રેમાનંદનું આખ્યાન છે, હેમચંદ્રાચાર્યના દુહા છે, એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જેટલા બી સ્વરૂપો છે એ હજુ સુધી લોકોના કંઠની અંદર સચવાયેલા છે. જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે 1850 પછી જે બી સાહિત્ય રચાયું એ બધું જ સાહિત્ય મૌખિક અને લેખિત સ્વરૂપે સચવાયેલું છે. એટલે કે 1850 પછી જે પણ સાહિત્ય રચાયું એ સાહિત્ય પુસ્તકની અંદર છપાયું છે અને લોકો સુધી પહોંચ્યું છે. એના પછી જે શાળા કોલેજ ગ્રંથાલય એની અંદર સ્થાપના અંગ્રેજોનું આગમન થાય છે અને અંગ્રેજોના આગમનના કારણે ગુજરાતી સાહિત્યના વિકાસની અંદર સારો એવો ફાળો થયો છે અને ગુજરાતી સાહિત્યનો વિકાસ આગળ વધ્યો છે અને ગુજરાતી સાહિત્યનું સ્વરૂપ બદલાઈ ગયું છે. વ્યાકરણ ભંડોળ, જે શબ્દ ભંડોળ કહેવાય, શબ્દ ભંડોળ એના કરતાં કર્મ ક્રિયાપદ, એ બધું વ્યાકરણ ભંડોળ આવ્યું છે. અને સૌ પ્રથમ મુંબઈની અંદર 1850ની આસપાસ અંગ્રેજો જ્યારે ભારતની અંદર આવે છે અને એમને મુંબઈની અંદર સૌ પ્રથમ છાપખાનુંની શરૂઆત કરી. આ તમારે MCQની અંદર પ્રશ્ન હશે કે 1850ની અંદર સૌ પ્રથમ છાપખાનું કઈ જગ્યાએ સ્થાપવામાં આવ્યું, તો મુંબઈની અંદર. બરાબર, MCQ ટીક માર્ક કરતા રહેજો, ઇનકેસ તમારી એક્ઝામ ઓનલાઈન લેવાય અને ટાઈમ ન મળે MCQનો તો તમે વાંચી શકો. એના પછી ધીમે ધીમે અમદાવાદની અંદર પ્રિન્ટિંગ પ્રેસોની શરૂઆત થઈ અને આપણા અર્વાચીન ગુજરાતી સાહિત્યના જે સુધારક યુગના જે સર્જકોએ સુકાન સંભાળ્યું, જેમ કે દલપતરામ, નર્મદ, નવલરામ, નંદશંકર મહેતા, રમણભાઈ નીલકંઠ, મહિપતરામ નીલકંઠ, આ બધા સર્જકોએ સુધારક યુગની અંદર જે અંગ્રેજોએ જે નવો વેગ, જે નવી પ્રણાલી સાહિત્યની અંદર શરૂઆત કરી એને અપનાવે છે અને એ લોકોએ પોતાના સાહિત્યનું સર્જન કર્યું. દલપતરામે જે કવિતાઓ લખી, નર્મદે જે નિબંધો લખ્યા, જે આત્મકથાઓ લખી, જે સાહિત્યનું સર્જન કર્યું, એ સાહિત્ય સર્જન એ લોકોએ પ્રિન્ટિંગ પ્રેસની અંદર છપાવવાની શરૂઆત કરી અને પ્રિન્ટિંગ પ્રેસની અંદર છપાયું અને લોકો સુધી એ ચોપડી સ્વરૂપે, એ પુસ્તક સ્વરૂપે, એ સામાયિક સ્વરૂપે કે વર્તમાન સ્વરૂપે એ લોકો સુધી પહોંચ્યું છે અને લોકો પાસે આજે પણ એ સચવાયેલું છે. એના કારણે શહેરમાં શું થઈ, ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરીની સ્થાપના થઈ અને લાઇબ્રેરીની અંદર એ લોકોના જે પુસ્તકો એમણે જે લખ્યા છે એ પુસ્તકો એમણે લાઇબ્રેરીની અંદર મૂક્યા અને પછી લોકો એ ગ્રંથાલયોમાં જઈને પુસ્તકો વાંચવા લાગ્યા. એટલે ધીમે ધીમે ગ્રંથાલયોની સ્થાપના થઈ. આમ જેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય હસ્તલિખિત સ્વરૂપે અને કંઠોપકંઠ એટલે કે હાથથી લખાયેલું અને લોકોના કંઠની અંદર સચવાયેલું છે, જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર તફાવત શું છે કે અર્વાચીન ગુજરાતી સાહિત્ય મૌખિક અને લિખિત સ્વરૂપે એટલે કે લોકોએ એટલે કે સર્જકોએ પોતે લખ્યું છે અને એ પોતે પ્રિન્ટિંગ પ્રેસોની અંદર છાપખાનાની અંદર છપાવાયું છે એટલે લોકો સુધી પહોંચ્યું છે. એવું કેમ થયું? કેમ કે અંગ્રેજો આવ્યા તો સાથે એ લોકોએ છાપખાનું એટલે કે પ્રિન્ટિંગ પ્રેસની શરૂઆત કરી અને એના કારણે એ લોકોએ સાહિત્યની એમની અંદર એમ પ્રિન્ટિંગ પ્રેસોની અંદર છપાયું છે અને લોકો સુધી એ સાહિત્ય પહોંચ્યું છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર પ્રિન્ટિંગ પ્રેસો તો હતી જ નહીં, એ લોકો લહિયાઓ દ્વારા, લહિયા એટલે કે આખ્ય પ્રેમાનંદ છે, દલપત છે, સોરી પ્રેમાનંદ છે, દયારામ છે, સામળ છે, એ બધી પોતાની વાર્તાઓ બોલે અને સામે એક લહિયો બેઠો, એ લહિયો એની વાર્તા લખે એટલે કે લહિયાઓ દ્વારા એ સાહિત્ય સચવાયેલું છે. જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્ય મૌખિક સ્વરૂપે અને લેખિત સ્વરૂપે સચવાયેલું છે કેમ? કેમ કે અંગ્રેજોના આગમનના કારણે છાપખાનાની શરૂઆત થઈ અને એ સમયના જે સર્જકો છે એ સર્જકોએ પ્રિન્ટિંગ પ્રેસોની અંદર પોતાના સાહિત્યને છપાવાયું અને એ સાહિત્ય લોકો સુધી પહોંચ્યું. હવે આ પ્રશ્નની અંદર તમારો બીજો મુદ્દો છે કે વિષયની અંદર ભિન્નતા. વિષયની અંદર ભિન્નતા એટલે કે જ્યારે તમે વિષય એટલે કે કોઈ પણ સ્વરૂપ, કોઈ પણ કથાવસ્તુને લઈને જ્યારે સાહિત્યકાર સાહિત્યનું સર્જન કરે છે તેને વિષય કહે છે. કોઈ નવલકથાકાર જ્યારે નવલકથા લખે છે ત્યારે એની પાસે વિષય વસ્તુ અથવા તો કથાવસ્તુ હોવું જોઈએ જેના કારણે પોતાનું સાહિત્યનું સર્જન કરે. તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય બંને વચ્ચે વિષયની બાબતની અંદર એ ભિન્નતા જોવા મળે છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર કેન્દ્ર સ્થાને ધર્મ હતો અને જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર કેન્દ્ર સ્થાને મનુષ્યની સ્થાપના જોવા મળે છે. જો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે કે તમે હેમચંદ્રાચાર્યથી લઈને દયારામ સુધીના કોઈ પણ સર્જકો જોઈ લો, હેમચંદ્રા જે આપણું જૈન જૈનેતર સાહિત્ય હોય, રાસ હોય, પ્રબંધ, પદ્યવાર્તા, આખ્યાન, નરસિંહ મીરાના પદો હોય, અખાના છપ્પા હોય, પછી ચાપખા છે પ્રીતમના, ધોળા ભગતની કાફી છે, આ બધા સ્વરૂપોની અંદર કેન્દ્ર સ્થાને શું હતું? ધર્મ હતો. જે પ્રથમ તબક્કો છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો એની અંદર જૈન જૈનેતર યુગ
એને આપણે જૈન જૈનતાનો યુગ કહીએ છીએ, કેમ કે એ સમયગાળાની અંદર જેટલા બી સર્જકો હતા એ પોતે ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટે સાહિત્યનું સર્જન કર્યું. અને સાહિત્યની અંદર કેન્દ્રસ્થાને શું હતો? ધર્મ હતો. મનુષ્યને કેન્દ્રમાં રાખીને કે મનુષ્યના જીવનની અંદર કોઈ સમસ્યા છે એ સમસ્યાને રાખીને સાહિત્યનું સર્જન થયું નથી. હા, નરસિંહ મીરાએ જે પદો લખ્યા છે, નરસિંહનું જે કુંવરબાઈનું મામેરું છે, હુંડી છે, સામણસાનો વિવાહ છે, શ્રાદ્ધ છે, અથવા તો મીરાબાઈના જે પદો છે કે રાણાજી એમને વિષ્ણુ પ્યાલો મોકલ્યો ને અમૃત થઈ ગયું, એમના જીવનની અંદર જે એમના આત્મચરિત્રાત્મક જે પદો છે એ પદોનું સાહિત્યનું સર્જન કર્યું. એની અંદર મનુષ્યની સમસ્યા નથી, નરસિંહ અને મીરાને જે સમસ્યા ભોગવી પડી એ સમસ્યાનો એમણે ઉલ્લેખ કર્યો છે. અને કૃષ્ણ જેમની મદદ કરવા માટે આવ્યા એની વાત કરી છે, એટલે કે ધર્મને કેન્દ્રમાં રાખીને સાહિત્યનું સર્જન થયું છે. પણ જ્યારે તમે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર એટલે કે 1850 પછી તમારું જે આગમન, એટલે 1850 પછી સાહિત્યની અંદર અર્વાચીનતા ફૂટે છે, તો એ અર્વાચીનતાની અંદર મનુષ્ય કેન્દ્ર સ્થાને છે. મનુષ્યની સમસ્યા, માનવને લગતા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને સાહિત્યનું સર્જન થયું છે. જેમ કે દલપતરામે ભૂત નિબંધ આપ્યો, તો ભૂત નિબંધની અંદર એ સમયગાળાના લોકોની અંદર ભૂત વિશે કેવી અંધશ્રદ્ધા હતી એ સમસ્યાનું નિવારણ કરવા માટે એમણે ભૂત નિબંધ આપ્યો. ગુજરાતી સાહિત્યનું પ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય એ ફાર્બસ વિરહ જે દલપતરામે આપ્યો છે, એ ફાર્બસના વિરહ પછી દલપતરામને કેવી અનુભૂતિ થઈ એનું, એટલે કે મનુષ્યના કેન્દ્ર, મનુષ્યને જે કરુણતા, જે લાગણી, જે અનુભવ થાય છે એ અનુભવ એને સાહિત્યની અંદર રજૂ કર્યું. નર્મદે પ્રથમ નિબંધ આપ્યો, મંડળી મળવાથી થતા લાભો, તો એની અંદર માણસને શું લાભ થશે તેના વિશેની વાત છે. સરસ્વતી ચંદ્ર નવલકથા આપી, તો સરસ્વતી ચંદ્ર, કુમુદ સુંદરી એ લોકોના પાત્રોના જીવનને લઈને માણસની સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને સાહિત્યનું સર્જન થયું છે. માટે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર વિષયની બાબતની અંદર શું છે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર ધર્મને કેન્દ્રમાં રાખીને સાહિત્યનું સર્જન થયું નથી, જ્યારે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર ધર્મને કેન્દ્રમાં રાખીને સાહિત્યનું સર્જન થયું છે. અને અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર માણસ અને માણસની સમસ્યા કેન્દ્ર સ્થાને છે, અને માણસની સમસ્યાને કેન્દ્રમાં લઈને સાહિત્યનું સર્જન થયું છે. નર્મદે વિધવા પુનઃલગ્ન નિબંધ આપ્યો, તો એ વિધવાઓને ફરીથી લગ્ન થવા જોઈએ એ સમસ્યા છે લોકોની, એટલે માણસે પોતે, એટલે માણસની જે સમસ્યાઓને સાહિત્યની અંદર કેન્દ્રમાં રાખીને અને સાહિત્યનું સર્જન કર્યું છે. આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર વિષયની બાબતની અંદર આ ભિન્નતા જોવા મળે છે. હવે ત્રીજો છે કે પારંપરિક સ્વરૂપો અને નવલા રૂપો. પારંપરિક સ્વરૂપો અને નવલા રૂપો એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર જે પ્રણાલિકા ચાલી રહી છે, જેમ કે રાસ, પ્રબંધ, પદ્યવાર્તા, આપણે દુહા છે, મરશિયા છે, ખાયણા, સુભાષિતો, અખાના છપ્પા છે, ફાગુ, પ્રબંધ, પદ, આખ્યાન, ગરબો, ગરબી, વલ્લભ મેવાડાના ગરબા છે, પ્રીતમના ચાપખા છે, ધીરા ભગતની કાફીઓ છે, દયારામની ગરબીઓ છે, આ બધા સ્વરૂપો પદ્ય સ્વરૂપોની અંદર રચાતા આવ્યા છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પદ્ય સ્વરૂપે મળે છે, અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર કેન્દ્ર સ્થાને ધર્મને કેન્દ્રમાં રાખીને સાહિત્યનું સર્જન કર્યું છે. માટે જ કમા મુનશીએ મધ્યકાલીન સાહિત્યના સર્જકો વિશે એવું વિવેચન કરેલું છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સર્જકો એ મૃત્યુના પૈગંબરો છે, કેમ કે બધા જ સર્જકો તમને મૃત્યુ તરફ લઈ જાય છે કે સંસારનો કશો મહત્વ, કે સંસારના મોહ માયાનો ત્યાગ કરી અને તમે ધર્મ તરફ પ્રયાણ કરો, એના વિશે કમા મુનશી એવું વિવેચન અથવા તો આરોપ અથવા તો આક્ષેપ કરેલો છે. પણ જ્યારે તમે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર પ્રવેશ કરો છો ત્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર સ્વરૂપો બદલાઈ જાય છે. તો કયા કયા સ્વરૂપો આવે છે? તો નવલકથા, નાટક, નવલિકા, એકાંકી, લલિત નિબંધ, સોનેટ છે, પ્રવાસ સાહિત્ય છે, ચરિત્ર સાહિત્ય છે, આત્મકથા છે, ઉર્મિ કાવ્ય છે, ખંડ કાવ્ય છે, ડાયરી છે, રોજનિશી છે, આ બધા અર્વાચીન ગુજરાતી સાહિત્યના નવા સ્વરૂપો આવે છે. એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જે પદ્ય પ્રધાન સ્વરૂપો, જેમ કે રાસ, ફાગુ, પ્રબંધ, પદ્યવાર્તા જે સ્વરૂપો ચાલે છે, એ જ સ્વરૂપોને ધ્યાનમાં રાખીને અર્વાચીન ગુજરાતી સાહિત્યના સર્જકોએ સાહિત્યનું સર્જન કર્યું નથી. અર્વાચીનતા શબ્દનો અર્થ શું થાય છે? નવું. અર્વાચીન એટલે કે શું? એટલે કે જે નવું છે તે, એટલે કે નવું એટલે કે કેવું, એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર જે પ્રણાલિકા ચાલી રહી છે, જે પ્રાચીન, મધ્યકાલીન માટે હેમચંદ્રાચાર્ય પ્રાચીન શબ્દ વાપર્યો છે, એટલે કે જે જૂનું છે તે નહીં પણ એ જ સાહિત્ય પણ એને નવા સ્વરૂપની અંદર રજૂ કરેલું, એટલે કે નવલકથા, નાટક, નવલિકાની પણ તમને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર એક નવલકથા જોવા મળે છે, કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર આખ્યાનો લખાયેલા છે,
પદ્યવાર્તા લખાયેલી છે, ગરબીઓ લખાયેલી છે, તો અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર આખ્યાનો કે લખાયા. દલપતરામે સુધારક યુગના પ્રથમ કવિ કહેવાય અથવા તો પ્રથમ આદ્ય અથવા તો એમનાથી અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થાય છે. તો દલપતરામ એ પ્રેમાનંદ એમના મામા થતા હતા, તો પ્રેમાનંદે જે આખ્યાનો લખ્યા છે એ જ આખ્યાનોની પરંપરા દલપતરામે ચલવી છે? ના, પણ નવા સ્વરૂપોને ધ્યાનમાં રાખી એમણે કવિતા લખ્યા છે, કરુણ પ્રશસ્તિ કાવ્ય લખ્યા છે, નાટકો લખ્યા છે, જે એમનું જીવરામ ભટ્ટ જે મિથ્યા અભિમાન જે એમનું નાટક છે, પ્રથમ હાસ્યરસિક નાટક કહેવામાં આવે છે. એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના સર્જકોએ નવા સ્વરૂપોને ધ્યાનમાં રાખીને સાહિત્યનું સર્જન કર્યું છે. પણ આ બધા નવા સ્વરૂપો સાહિત્યની અંદર કઈ રીતે અસ્તિત્વમાં આવે છે? કેમ કે જ્યારે અંગ્રેજો ભારતની અંદર આગમન કરે છે ત્યારે અંગ્રેજોના આગમનની સાથે એ લોકો પોતાનું સાહિત્ય લેતા આવે છે, અને એ સાહિત્ય એ સમયના સર્જકોએ ભણ્યું અને ગુજરાતી સાહિત્યની અંદર એ સાહિત્ય રચ્યું. ધારો કે ગુજરાતી સાહિત્યની અંદર પ્રથમ નવલકથા કરણ ઘેલો છે. ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા કરણ ઘેલો છે, જે નંદશંકર તુલજાશંકર મહેતાએ 1866ની અંદર લખી. હવે કરણ ઘેલો નવલકથા નંદશંકરે કેમ લખી? કેમ કે અંગ્રેજ અધિકારી રસેલ સાહેબના સૂચનાથી એમણે કરણ ઘેલો નવલકથા લખી, અને નંદશંકરે અંગ્રેજી સાહિત્યની અંદર નવલકથા વાંચી અને એમને એવું થયું કે ભાઈ ગુજરાતી સાહિત્યની અંદર પણ નવલકથા લખાવી જોઈએ. માટે એમણે ગુજરાતી રસેલ સાહેબના સૂચનાથી એમણે ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા કરણ ઘેલો લખી. એટલે કે આમ અંગ્રેજોના આગમનના કારણે ગુજરાતી ભાષા ઘડાઈ છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યના જેટલા બી સ્વરૂપો છે, નવલકથા, નાટક, નવલિકા, નિબંધ, લલિત નિબંધ, સોનેટ, એકાંકી, ઉર્મિકાવ્ય, ખંડકાવ્ય, આ બધા જ સ્વરૂપો વિશે ઉમાશંકર જોશીએ એવું વિવેચન કરેલું છે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના બધા જ સ્વરૂપો આપણે વિદેશી બગીચાના બાગમાંથી લીધેલા પુષ્પો છે. આવું અર્વાચીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપો વિશે ઉમાશંકર જોશીએ વિવેચન કરેલું છે. કેમ કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપો એ આપણી પોતાની નિપજ નથી. કેમ કે અંગ્રેજો જ્યારે આવ્યા ત્યારે એમનું સાહિત્ય લેતા આવ્યા અને એ સાહિત્ય સ્વરૂપો આપણા અર્વાચીન ગુજરાતી સાહિત્યના સર્જકોએ ભણ્યું અને પછી એમને એ સ્વરૂપને લઈને ગુજરાતી સાહિત્યની અંદર શરૂઆત કરી. નાટક છે, ગુજરાતી સાહિત્યનું પ્રથમ નાટક જોઈએ તો ગુલાબ નાટક છે. તો એમ અંગ્રેજ અધિકારીઓનો જ્યારે એમનું સાહિત્ય લઈને આવ્યા ત્યારે એ લોકોએ મેકબેથ છે, શેક્સપિયર છે, એ બધાના નાટકો એમણે ભણ્યા અને નાટકો એ લોકોએ વાંચ્યા અને એ લોકોની ઈચ્છા થઈ કે આપણે ગુજરાતી સાહિત્યની અંદર નાટક લખવા જોઈએ. અને પછી ગુજરાતી નગીનદાસ પારેખે ગુજરાતી સાહિત્યનું પ્રથમ ગુલાબ નાટક આપ્યું છે. એના પછી દલપતરામ આપણને લક્ષ્મી નાટક આપે છે અને એના પછી જીવરામ મિથ્યા અભિમાન છે કે લલિતા દુઃખદર્શક નાટક છે, વેટિંગ ફોર ગોદો, એકુંદર અને જદુનાથ, એ બધા નાટકોની શરૂઆત થઈ. એ જ રીતે એકાંકીની અંદર પણ એવું છે કે અંગ્રેજી સાહિત્ય એ લોકોએ વાંચ્યું અને પછી એ લોકો એ સ્વરૂપને ધ્યાનમાં રાખીને ગુજરાતી સાહિત્યની શરૂઆત થઈ. એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના બધા જ સ્વરૂપો એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કરતાં અલગ છે, જૂના છે, નવા છે. માટે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપોની અંદર આ પણ એક ભિન્નતા જોવા મળે છે. હવે તમારો એના પછીનો મુદ્દો છે કે વિષય નિરૂપણની ભિન્નતા. વિષય નિરૂપણની ભિન્નતાની અંદર એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર ધર્મને કેન્દ્ર રાખીને સાહિત્યની સર્જન થયું. એની અંદર વીર રસ, ધારો કે કોઈ ભરતેશ્વર બાહુબલી રાસ છે તો ભરતેશ્વર બાહુબલી રાસની અંદર ભરત અને બાહુબલીના જે યુદ્ધનું જે વર્ણન કર્યું છે એની અંદર વીર રસનું નિરૂપણ છે. પ્રેમાનંદના આખ્યાનો છે તો પ્રેમાનંદના આખ્યાનની અંદર, અભિમન્યુ આખ્યાનની અંદર જે કુરુક્ષેત્રના યુદ્ધની અંદર જે પોતે યુદ્ધ કરે છે એની અંદર પોતે વીર રસનું નિરૂપણ કર્યું છે. પ્રણય રસનું નિરૂપણ કરતાં આપણને વસંત વિલાસ કે નરસિંહે જે કૃષ્ણના જે હિંડોળાના જે પદો લખ્યા છે એની અંદર તમને પ્રણય રસનું નિરૂપણ થયેલું જોવા મળે. અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર મોટા ભાગે અદ્ભુત રસ એટલે કે ઉડતી પવન પાવડી છે, પછી માણસનું છે ને બિલાડીની અંદર રૂપાંતર થઈ જવું, એ બધા જે તમે સામળની પદ્ય વાર્તાઓની અંદર આ અદ્ભુત રસોનું નિરૂપણ થયેલું જોવા મળે છે. એટલે કે આ બધી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પ્રણાલિકા છે. પણ જ્યારે તમે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર આવો છો ત્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર બાહ્ય દેખાવ કરતાં અભિવ્યક્તા કરતાં કૃત્રિમતા વધારે છે. એટલે કે લોકો એટલે કે કુદરતી જે વાતાવરણ છે એના કરતાં જે લોકો જે આડંબર કરે છે, એટલે કે વ્યક્તિ જે પોતે નથી પણ છતાં પણ પોતે બતાવવાની કોશિશ કરે છે તેની વાત તમને અર્વાચીન ગુજરાતી સાહિત્યના વિષય વસ્તુની અંદર, કથા વસ્તુની અંદર જોવા મળે છે. જેમ કે
નર્મદ છે, દલપતરામ છે, એ લોકો બધા એવું ઈચ્છે છે કે વિધવાઓ ફરીથી લગ્ન કરી શકે એને અનુરૂપ એમણે સાહિત્યનું સર્જન કર્યું. પણ તમે પંડિત યુગની અંદર ગોવર્ધનરામ ત્રિપાઠીએ જે સરસ્વતી ચંદ્ર નવલકથા આપી છે, એ સરસ્વતી ચંદ્ર નવલકથાની અંદર એમણે વિધવાઓ ફરીથી લગ્ન કરી ન શકે એવો એ પોતે નિયમ, પોતાનો રિવાજ, કુરિવાજ કહો કે સારી બાબત કહો કે ખરાબ બાબત કહો, એ બાબતે પોતે સ્વીકારે છે. અને નવલકથાના અંતની અંદર એ સરસ્વતી ચંદ્ર અને આપણે કુમુદસુંદરીના લગ્ન કરાવતા નથી. કેમ? કેમ કે કુમુદસુંદરી એ પોતે વિધવા છે અને વિધવા ફરીથી લગ્ન કરી શકે નહીં, માટે સરસ્વતી ચંદ્રના લગ્ન કુમુદસુંદરીની જે બહેન છે કુસુમસુંદરી તેની સાથે એના લગ્ન કરાવે છે. એટલે કે બાહ્ય દેખાવ કરતાં પોતે કૃત્રિમતા, એટલે કે પોતે જેવું વિચારે છે, જેવું માને છે, એવું સાહિત્યની અંદર રજૂ કરે છે અને અમુક વાર રજૂ કરતા બી નથી. સુરેશ જોશીની જે મરણોત્તર જે નવલકથા છે, છિન્નપત્ર છે, અથવા તેમનો જે જનાંતિકે નિબંધ છે, એની અંદર એમણે સાહિત્ય પોતાની સાહિત્યની અંદર નામ ના થાય અથવા તેમની સાહિત્યનું પ્રકરણ લંબાય એના કારણે એ લોકોએ કૃત્રિમ વસ્તુઓ પ્રત્યે એ લોકોએ વધારે એ નિરૂપણ કર્યું છે. બીજો છે, સાતમો મુદ્દો છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું માધ્યમ અને અર્વાચીન ગુજરાતી સાહિત્યનું માધ્યમ. એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય તમને પદ્ય સ્વરૂપે મળે છે અને જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્ય તમને ગદ્ય પદ્ય મિશ્રિત સ્વરૂપે મળે છે. એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય મોટા ભાગે પદ્ય સ્વરૂપની અંદર રચાયેલું સાહિત્ય છે. રાસ, ફાગુ, પ્રબંધ, પદ્યવાર્તા, દુહા, ચાપખા, કાફી, છપ્પા, આખ્યાન, પદ, ગરબો, ગરબી, પદ, આ બધા શું છે? પદ્ય સ્વરૂપે લખાયેલા કૃતિઓ છે અથવા તો પદ્ય સ્વરૂપની અંદર વધારે સાહિત્યનું સર્જન થયું છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર પદ્ય સ્વરૂપ તો છે, હા ગદ્ય બોલાતું હતું પણ લોકોની ભાષાની અંદર ગદ્ય બોલાતું હતું, સાહિત્યની અંદર ગદ્ય બોલાતું નહોતું. અપવાદ રૂપે જે પૃથ્વીચંદ્ર ચરિત્ર કૃતિ છે એ પૃથ્વીચંદ્ર ચરિત્ર કૃતિ જ તમને ગદ્ય સ્વરૂપે મળે છે, બાકી મોટા ભાગનું સાહિત્ય એ પદ્ય સ્વરૂપની અંદર રચાયેલું છે. પણ જ્યારે તમે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર પ્રવેશ કરો છો, એટલે કે 1850 પછીના સાહિત્યની અંદર તમે પ્રવેશ કરો છો, તો એ તમને ગદ્ય પદ્ય મિશ્રિત સ્વરૂપે મળે છે અને મોટા ભાગે ગદ્ય પ્રધાન, મોટા ભાગે તમને ગદ્ય પ્રધાન સાહિત્ય મળે છે. જેમ કે નવલકથા, નાટક, એકાંકી, ચરિત્ર સાહિત્ય, જીવનચરિત્ર, આત્મકથા, રોજનિશી, ડાયરી, આ બધા કેવા સ્વરૂપો છે? આ બધા ગદ્ય સ્વરૂપોની અંદર લખાયેલા સ્વરૂપો છે. અને પછી પદ્ય સ્વરૂપો કયા? તો સોનેટ, ઉર્મી કાવ્ય, ખંડ છે, અછાંદસ કવિતાઓ છે, પછી ડોલન શૈલીની અંદર જે નાના લાલે જે કાવ્ય લખ્યા છે, આ બધા કેવા છે? પદ્ય સ્વરૂપ. એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ફક્ત પદ્ય સ્વરૂપની અંદર મળે છે, જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્ય તમને ગદ્ય પદ્ય મિશ્રિત સ્વરૂપે મળે છે. કે એવું નથી કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પદ્યની અંદર રચાયું તો અર્વાચીન ગુજરાતી સાહિત્ય ગદ્યની અંદર રચાય, અથવા તો અર્વાચીન ગુજરાતી સાહિત્ય પદ્યમાં જ રચાય, કેમ કે એ પ્રણાલિકા ચાલતી આવે ના. પણ અર્વાચીન ગુજરાતી સાહિત્ય તમને ગદ્ય અને પદ્ય સ્વરૂપે મળે છે અને મોટા ભાગે સાહિત્ય ગદ્ય પ્રધાન, એટલે કે ગદ્યને કેન્દ્રમાં રાખીને સાહિત્યનું સર્જન થયું છે. માટે નર્મદને ગદ્યનો આદ્ય પિતા કહેવામાં આવે છે, કેમકે ગુજરાતી સાહિત્યની અંદર, સાહિત્યની અંદર ગદ્યની શરૂઆત નર્મદ અને દલપતના આગમનથી થાય છે. એના પછી છે સાહિત્યનો હેતુ. હવે મધ્યકાળ કોઈ પણ સર્જક જ્યારે સાહિત્યનું સર્જન કરે છે ત્યારે એનો હેતુ હોય છે, પ્રયોજન હોય છે. એ શા માટે સાહિત્યનું સર્જન કરે છે? આનંદ આપવા માટે, કે એને જે અનુભવ થયા છે અનુભવને પોતાના સાહિત્યની અંદર રજૂ કરે છે અને એના થકી એને ઘણું બધું માન સન્માન મળવું જોઈએ. પણ જ્યારે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સર્જકો જ્યારે સાહિત્યનું સર્જન કરે છે ત્યારે એમના સાહિત્યનો હેતુ સ્પષ્ટ છે કે એ લોકોએ સાહિત્યની રચવાની શરૂઆત કેમ કરી? પોતાના આનંદ માટે અને ભક્તિનો પ્રચાર અને પ્રસાર કરવા માટે. આનંદ માટે કેમ? કેમકે એ સમયે લોક મનોરંજનના સાધનો હતા નહીં, જેમ કે ટીવી છે, બધા લોક મનોરંજનના સાધનો હતા નહીં, એટલે કે લોકોને મનોરંજન કઈ રીતે પૂરું પાડે? એટલે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સર્જકોએ ભવાઈઓ લખી જેથી લોકોના ગામે જઈ જઈને ભવાઈઓ ભજવાય. પ્રેમાનંદે આખ્યાનો લખ્યા કેમ? કેમકે આખ્યાનનો એક એને કથાકારનો ધંધો હતો, એટલે પોતે આખ્યાનો ઘરે ઘરે જઈને કહેતો અને લોકો એની કથા, એના આખ્યાનો સાંભળવા આવતા. સામળ એ પોતે વાર્તાકાર હતો, એ પોતે પદ્યવાર્તાઓ રચી તો એ પદ્યવાર્તાઓ લોકોના ત્યાં કહેવા જતો અને લોકોને મનોરંજન પૂરું પાડતો. નરસિંહે સવારે ઉઠીને પ્રભાતિયા ગાયા છે તો એ લોકોને મનોરંજન પૂરું પાડવા માટે અને એ ભક્તિનો પ્રસાર પ્રચાર કરવા માટે.
પણ જ્યારે તમે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર પ્રવેશ કરો છો ત્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્યના સર્જકોનો હેતુ સ્પષ્ટ છે કે એ લોકોએ ધન કીર્તિ મેળવવા માટે સાહિત્યનું સર્જન કર્યું છે. હા, ધન કીર્તિ મેળવવા માટે સાહિત્યનું સર્જન કર્યું છે એટલે કે તમે કોઈ સારું એવું સાહિત્ય, કોઈ સારી એવી નવલકથા લખો તો ગુજરાતી સાહિત્ય પરિષદ છે અથવા તો ભારતીય સાહિત્ય પરિષદ છે અથવા તો રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ મળે તમને, નર્મદ સુવર્ણચંદ્રક એવોર્ડ મળે તમને, ખ્યાતિ સન્માન મળે તમને, એવોર્ડની પ્રાપ્તિ થાય અને એના કારણે સાહિત્યની અંદર અને સમાજની અંદર તમને પ્રતિષ્ઠા મળે, એ લોકોના કારણે એમણે સાહિત્યનું સર્જન કર્યું છે. પણ આ આક્ષેપ અથવા તો આ જે પોઈન્ટ એ થોડો ખોટો છે. કેમ કે દલપત નર્મદે જે સાહિત્યનું સર્જન કર્યું એ લોકોએ કીર્તિ મેળવવા માટે સાહિત્યનું સર્જન નથી કર્યું, પણ એ લોકોએ લોકોને સુધારવા માટે જે સુધારાવાદી પ્રવૃત્તિ કરી એના માટે સાહિત્યનું સર્જન કર્યું છે. આપણે ગોવર્ધનરામ ત્રિપાઠીએ સરસ્વતી ચંદ્ર નવલકથા આપી તો એ સરસ્વતી ચંદ્ર નવલકથાને લખવા માટે એમનો મુખ્ય હેતુ કે એ નતો કે ભાઈ એ લોકો એમને એમ નથી કે પુત્ર કેવો હોવો જોઈએ, તો કે સરસ્વતી ચંદ્ર જે ગુણ સુંદરીનો કારભાર જે નવલકથાનો જે પહેલો ભાગ છે તો એક આદર્શ પુત્રવધુ કેવી હોવી જોઈએ, સરસ આપણે કુમુદ સુંદરી જે કુસુમ સુંદરીના જે પાત્રો છે કે પુત્રી કેવી હોવી જોઈએ તેના વિશેની વાત, એટલે કે લોકોને ઉપદેશ આપતું, જીવન દર્શન આપતું સાહિત્યનું સર્જન કર્યું છે. રણછોડભાઈએ લલિતા દુઃખદર્શક નાટક આપ્યું તો લલિતા દુઃખદર્શક નાટક એટલે કે નાની છોકરીઓના નાની ઉંમરની અંદર લગ્ન થઈ જતા હતા તો એના કારણે એ લોકોને કેવી પરિસ્થિતિ ભોગવવી પડી એના વિશેની વાત રણછોડભાઈએ કરી છે. મહિપતરામ નીલકંઠે સાસુ વહુની લડાઈ ગુજરાતી સાહિત્યની પ્રથમ સામાજિક નવલકથા છે. તો એ સાસુ વહુની લડાઈની અંદર જે સુંદર જેની સાસુ છે અન્નપૂર્ણાને કેવો ત્રાસ આપે છે એના વિશેની વાત મહિપતરામ નીલકંઠે એની અંદર કરી છે. એટલે કે જ્યારે એટલે કે લોકો સુધરે અને લોકોની અંદર જે કુરિવાજો છે એના કારણે, પણ તમે જ્યારે આધુનિક યુગની અંદર પ્રવેશ કરો છો ત્યારે આધુનિક યુગના મોટાભાગના સર્જકોએ પોતે ધન કીર્તિ મેળવવા માટે સાહિત્યનું સર્જન કર્યું છે. કેમ કે જ્યારે તમે લલિત નિબંધની અંદર પ્રવેશો ને તો લલિત નિબંધની અંદર એ લલિત નિબંધો સામાયિકોની અંદર પેપરની અંદર દર અઠવાડિયે પ્રગટ થતા, એટલે સર્જકો શું કરતા, પ્રગટ થાય એટલે સ્વાભાવિક છે એમને પૈસા તો મળવાના જ છે, એમને ધન પ્રાપ્ત થવાનું છે, એના કારણે એ લલિત નિબંધનું કથાવસ્તુ લંબાઈ દે, જ્યાં કથા પૂરી કરવાની હોય ત્યાં એની કથાવસ્તુ પૂરી ના કરે પણ એ વધારે લાંબી ચાલે એના માટે એનું કથાવસ્તુ એ લોકો લંબાવતા હોય છે. એટલે જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્ય અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર આ એક ભેદ અથવા તો ભિન્નતા જોવા મળે છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો મુખ્ય હેતુ લોકોને મનોરંજન પૂરું પાડવા માટે અને ભક્તિનો પ્રચાર પ્રસાર કરવા માટેનો હતો, જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્યના સર્જકોનો મુખ્ય હેતુ શું છે કે ધન કીર્તિ અને સમાજની અંદર પોતાની નામના અને પ્રતિષ્ઠા મેળવવા માટે એ પોતે સાહિત્યનું સર્જન કરતા હોય છે. એના પછી છે ભાષા અને શૈલી. હવે જો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર ભાષાનું કોઈ ચોક્કસ સ્વરૂપ નથી કે કોઈ ચોક્કસ સ્વરૂપની અંદર જ ભાષાનું સર્જન થતું હોવું જોઈએ. જો સાહિત્ય પહેલાં સંસ્કૃત ભાષાની અંદર રચાતું, એના પછી સાહિત્ય પાલી અને પ્રાકૃત ભાષાની અંદર રચાવવામાં આવ્યું, એના પછી સાહિત્ય અપભ્રંશ ભાષાની અંદર રચાવવામાં આવ્યું અને અપભ્રંશ ભાષામાંથી ગુજરાતી, મરાઠી, બંગાળી, હિન્દી એ બધી દરેક ભાષાઓ અપભ્રંશ ભાષામાંથી ઉદ્ભવેલી છે. માટે અપભ્રંશ ભાષા હવે એ સમયગાળાની અંદર હેમચંદ્રાચાર્યના જે દુહા છે, નરસિંહ મીરાના જે પદો છે એની અંદર ભાષાનું ચોક્કસ વ્યાકરણ શબ્દભંડોળ એટલે કે કર્તા, કર્મ, ક્રિયાપદ જે શબ્દભંડોળ જે વ્યાકરણના નિયમો છે તમને જોવા મળતા નથી. કેમ? મીરાબાઈના જે પદો છે બરોબર, તો મીરાબાઈના શરૂઆતના પદો તમને કેવા રાજસ્થાનને મારવાડી ભાષાની અંદર મળે છે, કેમ કે પોતે રાજસ્થાનની અંદર હતા. જ્યારે તમે મીરાબાઈના પછી પોતાનું જીવન વૃંદાવનની અંદર આવીને વ્યતીત કરે છે તો એમણે એમના પદોની અંદર જે પાલી જે ભાષા છે એ ભાષાનો પ્રયોગ કર્યો અને છેલ્લે અંતિમ દિવસોની અંદર એ પોતે ગુજરાતની અંદર આવીને વસે છે એટલે એમના પદોની ભાષા કેવી હતી, ગુજરાતની અંદર જે ગુજરાતી ભાષા બોલાતી એ, પણ એ ગુજરાતી ભાષાની અંદર જે શુદ્ધ ગુજરાતી કહેવાય ને એવી શુદ્ધ ગુજરાતી ભાષા તેમણે સાહિત્યની અંદર એમના પદોની અંદર વાપરી જ નથી. એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સર્જકોની અંદર કોઈ ચોક્કસ સ્વરૂપ હતું નહીં અને ચોક્કસ સ્વરૂપોના આધારે એ લોકોએ સાહિત્યનું સર્જન કર્યું નથી. પણ જ્યારે 19મી સદી એટલે કે તમે જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર પ્રવેશ કરો છો ત્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર ભાષા શૈલી, વ્યાકરણ ભંડોળ અને શબ્દ ભંડોળ એ ઘડાયું, એટલે કે કર્તા, કર્મ, ક્રિયાપદ જે વ્યાકરણના જે નિયમો છે
એ વ્યાકરણના નિયમોની અંદર કયા શબ્દો કયા ઉપયોગ કરવા અથવા તો તળપદા. હવે ધારો કે ભાષા અને શૈલી આપણે એટલે જ આપણે અહીંયા કહેવત છે કે શીલ તેવી શૈલી, કે જેવું સર્જકનું ચરિત્ર હશે એવી વાત એમને એમના એટલે શીલ એટલે કે જેવું એમનું અને શૈલી એટલે કે જેવું એમનું ચરિત્ર એવો એમનો પહેરવેશ, એટલે કે જેવો તમે જે પ્રદેશમાંથી આવો છો એ તમારો પહેરવેશ હોય છે. એ જ રીતે જે સર્જક જે તે સમય અને જે તે પ્રદેશને લોકબોલીનું નિરૂપણ કરતો હોય છે તો તેને એ સમયની પરિસ્થિતિ અને લોકબોલીનું નિરૂપણ કરવાનું હોય છે. જેમ કે જ્યારે તમે જાનપદી નવલકથાઓ, તમને ઉદાહરણ આપું તો ઝવેરચંદ મેઘાણીએ જે સૌરાષ્ટ્રની રસધાર જે નવલકથા આપી છે, તો એ સૌરાષ્ટ્રની રસધારની અંદર જે સૌરાષ્ટ્રના જે લોકો છે એ લોકો જે બોલી બોલે છે એ બોલી એમણે સાહિત્યની અંદર નિરૂપણ કર્યું છે. એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર તમે જ્યારે પ્રવેશ કરો છો ત્યારે વ્યાકરણના નિયમોની અંદર વ્યાકરણના શબ્દભંડોળની અંદર તમને ઘણા બધા ભેદ જોવા મળે છે. હવે તમારો આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. પેપર નંબર 506નો એકમ નંબર 1નો પહેલો પ્રશ્ન એ તમારો અહીંયા પૂરો થયો. અને આ પ્રશ્નને લઈને તમને કોઈને ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો. છે કોઈને પ્રશ્ન? તમને કોઈને ક્વેશ્ચન છે? આ પ્રશ્ન તમારો અહીંયા પૂરો થાય છે. પેપર નંબર 506નો એકમ નંબર 1નો પહેલો પ્રશ્ન, તમને આ પ્રશ્નને લઈને કોઈને ક્વેશ્ચન હોય તો મને કહી શકો. નથી સારું. હવે છે ને બધા છે ને ફરીથી પોતપોતાનો છે ને રોલ નંબર લખી દો જેથી મને ખબર પડે કે કોઈ લેફ્ટ તો નથી થયું જે લોકો પહેલાં હાજર હતા એ. બસ આટલા જ હાજર હતા? ભાઈ બધા પોતપોતાનો રોલ નંબર ફરીથી લખો. સારું, તમને કોઈ ક્વેશ્ચન નથી ને? સારું, તો હવે આવતીકાલનું લેક્ચર હું તમારા ગ્રુપની અંદર મૂકી દઈશ લિંક, અને એના પછી તમે આપણે કાલે છે ને પેપર નંબર 7ની શરૂઆત કરશું. પેપર એક દિવસ છ એટલે પેપર નંબર 7ની શરૂઆત કરશું. બરાબર?